ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન, પાર્ટ બી, પાઠ 17 જીવન નિર્વાહ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 114માં પેજ ઉપર જુઓ, સામૂહિક શહેરી જીવન નિર્વાહ. હવે આપણે જોઈએ કે અંદર કઈ સ્ટોરી આપીને તમને સમજાવ્યું છે. નીલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે છે. નીલમના મામા ક્યાં કામ કરે છે? ફેક્ટરીમાં. ફેક્ટરી મોટા સંકુલમાં છે, એટલે ઘણા મોટા એરિયામાં કે વિસ્તારમાં ફેક્ટરી આવેલી છે. અહીં પ્રવેશતા જ વિવિધ વિભાગ જોવા મળ્યા. તો અહીં એ ફેક્ટરીમાં, અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે. કઈ વસ્તુઓ બનાવવાની ફેક્ટરી છે? તો શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે. અહીં કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો. તો કયા વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો કામ કરતો? તો કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો. ઉપરના માળમાં 50 કરતાં વધારે મશીન હતા. ઉપરના માળમાં કેટલા મશીન હતા? 50 કરતાં વધારે મશીન હતા. ઓછી મહેનતે વધારે કામ, મહેનત ઓછી અને કામ વધારે, અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીન હતા. સિલાઈ માટેના મશીન કેવા હતા? તો ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીન હતા. સિલાઈ કરવા અને બટન લગાવવા માટે ખાસ પ્રકારના મશીન હતા, સ્પેશિયલ મશીન હતા સિલાઈ કરવા અને બટન લગાવવા. આ કારણે ઓછી મહેનતે ઘણું બધું કામ થાય. નીલમના મામા અહીં કઈ પોસ્ટ હતી એમની? તો મેનેજર તરીકે કામ કરતા હતા. તેમણે નીલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તક આપી. કે નીલમ ફેક્ટરીમાં ગઈ અને એને બતાવવામાં આવ્યું, એના મામાએ બતાવ્યું કે કપડું ફેક્ટરીમાં આવે અને એ કપડામાંથી કઈ રીતે શર્ટ કે પેન્ટ બને, કઈ રીતે બટન લગાવાય, કઈ રીતે સિલાઈ થાય. તેમણે નીલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તક આપી. તે ફેક્ટરી જોઈને આવી નીલમ. અહીં તેના મામા વેપારીઓ સાથે વાત કરતા હતા. તો નીલમ ફેક્ટરી જોઈને આવી ત્યારે એના મામા વેપારી સાથે વાત કરતા હતા. સામેના વેપારીને કામ ઝડપથી, અને વેપારીને કામ કેવું જોઈતું હતું? ખૂબ ઝડપથી જોઈતું હતું. એમણે 1000 શર્ટ જોઈતા હતા. વેપારીને કેટલા શર્ટ જોઈતા હતા? 1000. તેઓ કહેતા હતા કે ઓવરટાઈમ કરાવી આ ઓર્ડર પૂરો કરાવી આપો. વેપારી નીલમના મામાને કહેતા હતા કે તમારા મજૂરો પાસે થોડા વધારે કલાક કામ કરાવીને 1000 શર્ટ બનાવી આપો. નીલમના મામાએ તેમને ઓવરટાઈમ અને તેમાં થતા વધારાના ખર્ચ અંગે વાત કરી કે ઓવરટાઈમ કરાવીશું તો ખર્ચ પણ વધારે થશે. તો હવે આપણે જોઈએ ફરીથી વિદ્યાર્થી મિત્રો, વાંચી લઈએ કે સામૂહિક શહેરી જીવન, નીલમના શહેરી જીવન નિર્વાહ. નીલમના, મારી સાથે વાંચો, નીલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે છે. ફેક્ટરી મોટા સંકુલમાં છે. અહીં પ્રવેશતા જ વિવિધ વિભાગ જોવા મળ્યા. અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે. અહીં કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો. ઉપરના માળમાં 50 કરતાં વધારે મશીન હતા. ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીન હતા. સિલાઈ કરવા અને બટન લગાવવા માટે ખાસ પ્રકારના મશીન હતા. આ કારણે ઓછી મહેનતે વધુ કામ થતું હતું. નીલમના મામા અહીં મેનેજર તરીકે કામ કરતા હતા. તેમણે નીલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તક આપી. તે ફેક્ટરી જોઈને આવી. અહીં તેના મામા વેપારીઓ સાથે વાત કરતા હતા. સામેના વેપારીને કામ ઝડપથી જોઈતું હતું. એમણે 1000 શર્ટ જોઈતા હતા. તેઓ કહેતા હતા કે ઓવરટાઈમ કરાવી આ ઓર્ડર પૂરો કરાવી આપો. નીલમના મામાએ તેમને ઓવરટાઈમ
અને તેમાં થતા વધારાના ખર્ચ અંગે વાત કરી કે ઓવરટાઈમ કરાવે તો એનો ખર્ચો પણ વધારે થાય. સામેનું પેજ હવે જુઓ. જુઓ વિદ્યાર્થી મિત્રો, 17.5 આકૃતિ. અહીં કપડાં સીવવાની એક ફેક્ટરી આવેલી છે. તમે પણ આવી કોઈક ફેક્ટરીની ક્યારેક મુલાકાત લઈ શકો છો. હવે મારી સાથે તમે જાણવા જેવું વાંચો. 24 કલાક કામ કરતા એકમમાં 3 પાળીમાં કામ થાય છે. એટલે એક પાળીમાં મજૂરો આવે જાય, પછી બીજાનો સમય અલગ હોય, બીજા મજૂરોનો અલગ સમય હોય. એક જ જગ્યામાં 24 કલાક દરમિયાન 3 વ્યક્તિ કામ કરે છે. 8 કલાક કરતાં વધારે કામ કરવાનું થાય તો દરેક કલાકના કામ માટે શું કરવામાં આવે છે? વધારાના નાણાં ચૂકવવામાં આવતા હોય છે. વધારે કલાક કામ કરે તો 8 કલાક તો સમય નક્કી કરેલો હોય, એનાથી વધારે કલાક કામ કરે અને ઓવરટાઈમ કહેવાય અને એના નાણાં મળતા હોય છે. હવે આપણે જોઈએ છૂટક જીવન નિર્વાહ. હવે એક બીજી વાર્તા આપી છે અને આપણને સમજાવ્યું છે. જયસિંહ રાજસ્થાનથી નવસારી આવ્યા છે. જયસિંહ રાજસ્થાનથી વ્યવસાય કરવા ક્યાં આવ્યા છે? નવસારી. અહીં તે ચોકલેટ બનાવવાનું કામ કરે. શું બનાવવાનું કામ કરે છે જયસિંહ? ચોકલેટ બનાવવાનું કામ કરે છે. અનેક પ્રકારની ચોકલેટ જયસિંહ બનાવે છે. તેઓ આ માલ બનાવી બજારના વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ માટે કાચી સામગ્રી એકઠી કરાવવાથી લઈ ચોકલેટ ઉત્પાદન કરવાનું અને તેનું વેચાણ કરવાનું કામ ઉપર તેઓ સીધી દેખરેખ રાખે છે. તો જયસિંહ શું કરે? ચોકલેટ બનાવવા માટે જે એના માટે દૂધ ખાંડ જે જોઈએ એ બધો સામાન એ પોતે જ એનું સામગ્રી પોતે એકઠી કરે અને ત્યાર પછી ચોકલેટ ઉત્પાદન કરવાનું અને ચોકલેટ તૈયાર થાય એને વેચવાના કામ ઉપર શું કરે છે? તો જયસિંહ દેખરેખ રાખે છે. સેલ્સમેન જયસિંહની ચોકલેટ દેખરેખ રાખે છે. સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચે તો જ વેચાણ કેવું બને? સરળ બને. કે જે સેલ્સમેન માલ વેચવા માટે લઈ જાય એ માલ વેપારી સુધી પહોંચે તો જ ચોકલેટ વેચી શકાય. આ માટે તેમને વેપારીઓ સાથે પણ શું કરવો પડે? સંપર્ક રાખવો પડે છે. જયસિંહની ચોકલેટને કારણે આજે 100 કરતાં વધુ લોકો સીધી કે આડકતરી રીતે શું કરે છે? તો રોજગારી મેળવી શકે છે. જે લોકો ચોકલેટ જયસિંહની ફેક્ટરીમાં બનાવે છે એ લોકોને રોજગારી મળે છે, કામ મળે છે. આપણી આસપાસ અનેક વ્યવસાય જોવા મળતા હોય છે. આધુનિક ચોકલેટ સિવાય બિસ્કિટ, બ્રેડ, અલગ અલગ ફેક્ટરી પણ હોય, અન્ય ચીજવસ્તુઓ બનાવવાની વેફર. આધુનિક સમયમાં કૌશલ્યને આધારે કામ મળી રહે, આપણામાં આવડત હોય એ પ્રમાણે કામ મળતું હોય છે. રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આપણામાં આવડત હોવી ખૂબ જ જરૂરી છે તો જ આપણને કામ મળે. હવે વિદ્યાર્થી મિત્રો, છૂટક જીવન નિર્વાહ મારી સાથે વાંચો. જયસિંહ રાજસ્થાનથી નવસારી આવ્યા છે. અહીં તે ચોકલેટ બનાવવાનું કામ કરે છે. અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે. તેઓ આ માલ બનાવી બજારના વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ માટે કાચી સામગ્રી એકઠી કરવાથી લઈ ચોકલેટનું ઉત્પાદન કરવાનું અને તેનું વેચાણ કરવાના કામ ઉપર તેઓ સીધી દેખરેખ રાખે છે. સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચે તો જ વેચાણ સરળ બને. આ માટે તેમને વેપારીઓ સાથે ખાસ સંપર્ક રાખવા પડે છે. જયસિંહની ચોકલેટને કારણે આજે 100 કરતાં વધુ લોકો સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવે છે. આપણી આસપાસ અનેક વ્યવસાયમાં અનેક પ્રકારના વ્યવસાય કરતા લોકો જોવા મળે છે. આધુનિક સમયમાં કૌશલ્યને આધારે કામ મળી જ રહે છે. રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ મહત્ત્વ ધરાવે છે. હવે વિદ્યાર્થી વાંચો, મારી સાથે યાદ કરો અને લખો. આપણી આસપાસ અનેક લોકો વિવિધ કામ સાથે જોડાયેલ છે. આ કામને આધારે તેઓ રોજગારી મેળવે છે. અહીં એક ઉદાહરણ આપ્યું છે કે જયસિંહ ચોકલેટ બનાવવાનું કારખાનું ચલાવે છે. આ માટે એને સહયોગની એટલે કે મદદની જરૂર પડશે. તમે પણ આ માટે વિવિધ રીતે રોજગારી મેળવનાર અંગે અને તેમની સાથે જોડાયેલા અન્ય વિગતો આપણે તૈયાર કરવી પડે તો શું થાય? કામ મળી રહેતું હોય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 116 ઉપર તો ક્રમ આપ્યો છે. રોજગારીનું માધ્યમ એટલે કે
કયું કામ, પછી ક્યાંથી આવે છે, કઈ રીતે પહોંચે છે, કોણ ઉપયોગ કરે છે, વિશેષ નોંધ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે શું અંદર આપેલું છે કે પેપરનો ફેર્યો, બરાબર છે, એ રોજગારીનું માધ્યમ છે. પેપર નાખનારો ફેર્યો ક્યાંથી આવે છે, તો પેપર ક્યાંથી આવે, શહેરમાં પ્રેસ હોય ત્યાંથી પેપર છપાઈને આવતા હોય છે. કઈ રીતે પહોંચે છે, તો વાહન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પેપર પહોંચે છે. અનેકમાં કોણ ઉપયોગ કરે છે, તો પેપરનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે, વિશેષ નોંધ. આમ આપણને અનેક માહિતી પણ મળી રહે છે. એવી જ રીતના એક બીજું ઉદાહરણ આપેલું છે, શાકભાજી વેચનાર. શાકભાજી ક્યાંથી આવે, તો ખેતરમાંથી આવે છે, બરાબર છે. કઈ રીતે પહોંચે, તો વાહન વ્યવહાર દ્વારા. કોણ ઉપયોગ કરે, તો બધા લોકો એનો ઉપયોગ કરતા હોય છે. અને એ શાકભાજી આપણી હેલ્થ માટે, આરોગ્ય માટે સૌથી સારું છે. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ ઉદાહરણ અહીં લખી શકો, બરાબર છે. હવે હું તમને ત્રીજો માલ મારી જાતે એક ઉદાહરણ હું આપું છું અને બીજા તમે લખી શકો છો, બરાબર છે, કે રોજગારીનું માધ્યમ. દાખલા તરીકે રોજગારીના માધ્યમમાં વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે વિચારીને તો લખશો જ. હું ખાલી રોજગારીના માધ્યમમાં તમને દૂધ આપું છું, બરાબર છે. એટલે કે રોજગારીનું માધ્યમ કયું, તો રોજગારીનું માધ્યમ પશુપાલન. પશુપાલન બરાબર, ડેશ કરીને દૂધ લખજો. પશુપાલન એટલે દૂધ આપતા પ્રાણીઓને પાળવા. રોજગારીના માધ્યમમાં શું લખવાનું, દૂધ આપતા પ્રાણીઓને પાળવા. દૂધ ક્યાંથી આવે છે, તો ગામડામાંથી આવે છે. કઈ રીતે, તો વાહન વ્યવહાર દ્વારા પહોંચે છે. કોણ ઉપયોગ કરે છે, તો બધા જ લોકો એનો ઉપયોગ કરે છે અને હેલ્થ માટે ખૂબ જ સારું છે. તો આવી રીતે તમે આ ટોપિક પૂરો કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ અને આ પાઠ આજે આપણે પૂર્ણ પણ કરી દઈએ. ચાલો પ્રથમ પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. નંબર એક, ગામડામાં મોટે ભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલ હોય છે. ખેતી, ગામડામાં સૌ ખેતીના કામ સાથે જોડાયેલ હોય છે. બીજું, ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે. ઔદ્યોગિક રોજગારી એ શહેરમાં વધુ મળી રહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં હું પાઠ બી પૂરું કરું છું અને આપણે નેક્સ્ટ ટાઈમ પાઠ પૂરો કરીશું. તમને આવડે એટલું તમે લખી નાખજો અને પાઠનું વાંચન કરજો.